સુરતમાં આમ આદમી પાર્ટીમાં આજે ફરી એક વખત ગાબડું પડ્યું છે. 6 દિવસ પહેલા આપના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા, ત્યારે આજે વધુ 2 કોર્પોરેટરે આમ આદમી પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલે આજે કેસરીઓ ધારણ કર્યો છે. સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં આપમાંથી 27 કોર્પોરેટર છૂટાઈ આવ્યા હતા. પહેલા 4 કોર્પોરેટર આપમાંથી ભાજપમાં ગયા હતા, બાદમાં 6 દિવસ પહેલા વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આજે વધુ 2 કોર્પોરેટર ભાજપમાં જોડાતા પક્ષ પલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે. આથી વિપક્ષનું પદ જોખમમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે કનુ ગેડિયા અને વોર્ડ નંબર 2 ના અલ્પેશ પટેલે આપનું ઝાડું છોડી કેસરીઓ ધારણ કર્યું છે. ત્યારે મહત્વની વાત એ છે કે અગાઉ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા, જેમાં અશોક ધામી, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, સ્વાતિ કયાડા, કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, રૂતાન ખેની, જ્યોતિ લાઠિયા, ભાવના સોલંકી, વિપુલ મોવલિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યાલય ખાતે આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને અને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. તેમાં વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર શ્રી કનુભાઈ ગેડિયા અને વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર અલ્પેશભાઈ પટેલ, આ બંને કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અને તમામ પદ ઉપરથી એમણે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રહિતની ભાવના, સીમાડાની સુરક્ષા અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે માટે તેને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. આજથી 15 થી 20 દિવસ પહેલાં મારો બાળક જ્યારે એના એન્યુઅલ ફંક્શનમાં જય શ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યો હતો, ત્યારથી મને એવું લાગ્યું. હું એક અભ્યાસુ જીવડો છું, કન્ટિન્યુ વાંચન કરતો હોઉં છું બરાબર, એટલે મને એમ થયું કે જ્યારે એણે મને ટ્રિગર કર્યું કે જે રીતે આપણી સંસ્કૃતિ બચાવી છે તો આપણા સીમાડાઓ પણ સુરક્ષિત રાખવા પડશે, આપણે એક મજબૂત નેતૃત્વની જરૂર છે, એ માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. આપમાં જોડાણો ત્યારે હું લુખાઈશ હતો નહીં, એ અફવા છે ખાલી. હું અહીંયા મારી કારકિર્દી બનાવવા માટે રાષ્ટ્રહિતની ભાવના સાથે આવ્યો છું. હું અલ્પેશ પટેલ, વોર્ડ નંબર 2 થી કોર્પોરેટર છે. દરેક વ્યક્તિઓ કોઈ ને કોઈ પાર્ટીઓ સાથે સંકળાયેલા હોય છે. કોઈ નવી પાર્ટી આવે તો તેના વિચારોથી ઇન્ફ્લુઅન્સ થઈને તે પાર્ટી પણ જોઈન કરતા હોય છે. પણ જ્યારે તમને એવું લાગે કે નહીં, તે તમારા વિચારોની વિરુદ્ધ અથવા તો જે એમના વિચારો છે એમનાથી વિરુદ્ધ જઈ રહી છે, ત્યારે તમે એ પાર્ટીને છોડો છો અથવા મૂકી દો છો અથવા તો એકદમ ત્યાંથી તમે નીકળી જાઓ છો. તો અત્યારનો માહોલ એ જ છે કે ખરેખર જે આશાએ જે આશાથી એ પાર્ટીમાં જોડાયેલા હતા એ નીતિ ખરેખર અમને નથી લાગતું કે એ સાર્થક થઈ રહી છે. અને એના કારણે જે અમારી એના પહેલાંની જે પાર્ટી હતી, એટલે કે બીજેપી, અમે બીજેપીના જ કાર્યકર્તાઓ હતા. 2014માં અમે ફૂલ કેમ્પેન પણ કર્યું છે, બધું જ કર્યું છે બરાબર. મોદી સાહેબને વોટ આપીને અમે જ જીતાડ્યા છે. પણ હા, ત્યાર પછી કોઈ નવી પાર્ટી આવે એટલે તમને એવું લાગે છે કે ના, થોડુંક કંઈક ચેન્જ હશે, એટલે તમે એના ઇન્ફ્લુઅન્સમાં આવીને ત્યાં જોડાવો છો. પણ કંઈક એવો અંશ આવી જાય છે ત્યાં તમને ખબર પડી જાય છે કે ના, હવે ખરેખર જે મકસદથી પાર્ટી આવી હતી, જે ઈરાદાથી પાર્ટી આવી હતી તે લેવલનું પરિપૂર્ણ નથી થઈ રહ્યું, ત્યારે તમે એ પાર્ટીને મૂકી દો છો. તો અત્યારે આ જ પરિસ્થિતિ આવી છે કે અમારા પાર્ટીને છોડી પડી હતી. પાર્ટીમાં અમે પહેલાં, મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે કે 2014માં પણ અમે આ જ પાર્ટીમાં હતા, આ જ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદી સાહેબને જીતાડ્યા છે ત્યારે પણ કામ કર્યું હતું. ત્યાર પછી અમે આ પાર્ટીમાં જોડાયા આપમાં. પણ હા, પછી અમને ખબર પડી કે નહીં, આ જે છે તે આ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાં હેતુ તો સેવાનો જ હોય છે સાહેબ. એમાં કોઈ કમાવાનું, પાર્ટીમાં જે બી વ્યક્તિ કોઈ આવે છે સેવા કરવા માટે આવે છે. સેવાનો ઉદ્દેશ હતો તો ભાજપ છોડીને 2014માં તમે જ કહો છો કે ભાજપમાં દરેક પાર્ટીની વિચારધારા હોય છે. કોઈ વિચારધારા આજે ઘર વાપસી કરી, આજે તમે કોઈ બી કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો તમે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને તે તમે ખરીદી લો. પણ ખરીદી લીધા પછી ખબર પડે છે કે વસ્તુ કેવી છે, એ વસ્તુ કેવી છે. કારકિર્દી વિચારધારા હોય છે તમારી. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.